હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં ભાઈ? નોટમાં કાના શબ્દો લખાઈ ગયા હતા? હા, અને સૂત્રીકરણ લખ્યું હતું ને ભાઈ, બધું મોડે. અને એવી રીતે ઘરે બીજા મમ્મીને પણ કહેવાનું કામ કરતા હોય ને, તો મમ્મીને એવા મોડે શબ્દો બોલે અને તમારે લખવાના. ગણિત પપ્પા લખાય એવી રીતે લખવાના. મમ્મી કામ કરતી જાય ને ભાઈ, ને આપણે બેસવાનું બાજુમાં, પછી મમ્મી બોલે, પછી 37 બાવન એવી રીતે આગળ પાછળના આંખ હોય ને, આડા વડા એ બોલવાના. એવી રીતે ગુજરાતીમાં આપણે શું લેખન લખીએ છીએ, તો કી સુધીના શબ્દો હોય એવા મમ્મી બોલે. ઘરમાં કોઈના નામ હોય, વસ્તુનું નામ હોય, બરાબર, બધાના નામ હોય ને, છોકરીના હોય કાકી ભાઈ, બરાબર, મામી મામા, બધાના એવા નામ આવતા હોય રસોઈ સુધી નામ. તો એવી રીતે મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની હોય, બરાબર ને ભાઈ? હું તો અહીંયા લખાયા પાંચ શબ્દો, તમે ત્યાં લખી બીજી વખત લખાવું ત્યાં સુધી ભાઈ શું લેખન લખો ને, તું ભૂલી જવાય, ભૂલી જવાય ને ભાઈ. આજે આપણે કયો વિષય ભણીએ છીએ ભાઈ? હે, હું તમને કયો વિષય ભણાવું છું ખબર છે કોઈને? કેમ કે મેં લખ્યું જ નથી બોર્ડ ઉપર, આજે બાકી રાખ્યું તમારી પાસે પૂછવા, બરાબર ને? શું આવે છે? ગુજરાતી ભણવાનું છે ને, બરાબર? ગુજરાતી, બરાબર. એટલે કાલે આપણે નોટમાં શબ્દો લખ્યા હતા, પેલા વાક્યો અને કક્કો અને શું લેખન લખાયું હતું ભાઈ. તો આજે હવે ચોપડી કાઢવાની છે. બધા આ વિશ્વાપોથીની ચોપડી કાઢી દેજો ભાઈ, બરાબર. આવી ચોપડી છે ને બધાની પાસે, એ ચોપડી કાઢીને બેસો. આજે નોટમાં લખવાનું નથી, બરાબર, ચોપડીમાં પાનામાં લખવાનું છે. એટલે દરેકે ચોપડી કાઢી બેસી જાઓ. એટલે હું અહીંયા લખું એ વાક્યો તમારે ફટાફટ લખી દેવાય, પછી હું અહીંયા લખાવું ત્યારે તમે ચોપડી લેવા જાઓ, બરાબર. તો પછી મેં વાંચ્યું લખ્યું એ તમને સમજ આવે નહીં, એટલે પહેલા બધું જ તૈયાર કરી દેવાનું. કે ચલો આજે બી ગુજરાતીના મેડમ આવ્યા છે, તો આપણે આજે ગુજરાતીનું ભણાવશે, તો ગુજરાતીની નોટ ચોપડી એવું લઈ બેસી જવાનું. હવે તો તમે મેમને બધા ઓળખતા થઈ ગયા હોય, ગણિતના મેમ આવે એટલે ખબર પડી જાય કે આજે તો ગણિત ભણાવશે, અંગ્રેજી ભણાવશે, બરાબર ને? એટલે તમારે પછી એ વિષયના ચોપડા લઈ બેસી જવાનું, બરાબર. તો આજે આપણે હવે ચોપડીમાં લખવાનું છે, બરાબર. શું કહેવાય? અભિનવ ભાષા લેખન, બરાબર ને? જેટલું બોલશો અને જેટલું લખશો એટલી તમને પ્રેક્ટિસ વધારે થશે.
કરો બરાબર અહીં આપણે ઉપર ના લખવાના અને નીચે ઉંગળ થાય છે ને વાક્ય બે ચોપડી માં બરાબર તો શું છે બે પહેલું વાક્ય ચલો હીના શું છે હીના અજે અહીંયા રસોઈ કાનો અને સાડા એવા ત્રણ અક્ષરો જ આવશે બરાબર ચોપડીમાં બરાબર
લખ શું છે સરિતા હિસાબ લખ બરાબર હવે લીખી દો નિશાળ જા શું છે નિખિલ નિશાળ જા બરાબર તો વાક્ય પૂરું થયું તો આપણે પૂર્ણવિરામ કરવાનું ભૂલી જવાનું નથી અને એ પણ તમે ખાલી પેન્સિલથી આમ ટપકું કરશો એટલે થઈ જશે પણ પછી તમે આમ કરો ને તો ગુંટી ગુંટી મોટું બોર્ડ અહીંયા કાળું કરવાનું નથી તમારે પેન્સિલથી તમે આમ કરો એટલે જો થઈ જાય ને આછું તરત આપણે ટપકું ખાલી દેખાવું જોઈએ બરાબર હવે આપણે આને ફરીથી એક સાથે વાંચી લઈશું બરાબર ઉપર નીચે બે ના છે ચાર આ ઉપર ના છે આ ચાર નીચે ના છે બરાબર પણ આપણે બધા સાથે લખવાના છે એક જ પાના નંબર માં છે ચલો હી ના ગી ર ના ર ચ ઢ વિના ગિરનાર ચર કારણ કે અહીંયા ચાર ચાર અક્ષર વાળા મોટા હોય ને એને શાંતિથી ધીમે ધીમે વાંચવાનું બરાબર હિના ગિરનાર ચઢ શીલા ગડિયાળ લાવ શીલા ગડિયાળ લાવ શીલા ગડિયાળ લાવ અદિત અદિત દાળિયા ખા અદિત દાળિયા ખા નીલન શું છે નીલન એ છોકરાનું નામ જ છે ભાઈ મિલન પછી માળા શું છે માળા જપ મિલન માળા જપ બરાબર મિલન માળા જપ બરાબર હવે અમિત 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 કવિતા ગા અમિત કવિતા ગા કવિતા શું છે કવિતા સીતાર સીતાર વગાડ કવિતા સીતાર વગાડ સવિતા સવિતા હિસાબ હિસાબ લખ સવિતા હિસાબ લખ સવિતા હિસાબ લખ બરાબર નિખિલ નિખિલ નિશાળ નિશાળ જા નિખિલ નિશાળ જા નિખિલ નિશાળ જા બરાબર હવે જો આ વાક્ય તો લખાઈ ગયા એક પાનીમાં ઉપર અને આ નીચે બરાબર હવે આજે હું આ તો ચોપડીમાં લખવાનું છે બરાબર પણ હું તમને એક્સ્ટ્રા નોટમાં શું કરવાનું છે એક્સ્ટ્રા નોટમાં આજે અહીંયા બોર્ડ ઉપર લખીશ જ નહીં એ શબ્દ શું લેખન જયારે નોટમાં લખાવું છું ત્યારે બોલ્યા પછી અહીંયા લખી દઉં છું બરાબર
આજે મેમ લખશે નહીં ફક્ત બોલશે જ બરાબર ને તો લખું એટલે તમે પાછળ જોઈ લખી રહો બરાબર ને પણ આજે આપણે એક્સ્ટ્રા નોટમાં લખવાનું છે સેમાં એક્સ્ટ્રા નોટમાં સૂત્રલેખન એટલે એ સૂત્રલેખન લખાઈ જાય એટલે મમ્મી પાસે ચેક કરાવી દેવાનું કે તમે કેટલા સાચા શબ્દો લખ્યા છે બરાબર ચલો તો હવે એક્સ્ટ્રા નોટ કાઢો બધા એક્સ્ટ્રા નોટમાં બરાબર સૂત્રલેખન તમને મોઢે લખતા આવે ને ભાઈ આપણે મોઢે લખતા આવે કારણ કે પરીક્ષા હશે ને તો પેપરમાં મોઢે મેમ શબ્દો બોલશે ત્યારે જો તમને બરાબર અત્યારે આવી જાય તો આપણે પછી એક કઈ ખોટું પડે નહીં બરાબર ને ચલો બધા તૈયાર થઈ ગયા ચોપડી બંધ કરી દીધી લખેલી ભાઈ કારણ કે લખાઈ જ રહે હું ત્રણ વખત બોલું ત્યાં સુધી તમારું તો વાક્ય લખાઈ જાય ને હે બરાબર ને ભાઈ તો હવે ચલો લખવા માંડો એક્સ્ટ્રા નોટમાં લખો પહેલો શબ્દ ચાદર ચા લખો ચા દર ચા બોલાય છે ત્યાં ધ્યાન રાખજો હો અને દ અને ર સાદો હોય ત્યારે સાદું આજે મેં લખવાના નથી બોર્ડ ઉપર એટલે તમે જોઈને સુધારવાના જ નથી બરાબર ને લખ્યું ચા દ ર પછી લખો રી રી પ લ રી પ લ નામ હોય છે ભાઈ છોકરીનું કોઈનું નામ રી પ લ રી પ લ યાદ કરી લખો ભાઈ ચલો લખાઈ ગયું રીપર પછી લખો મ સાદો જ બોલું છું મ પછી ગ ગ ર મ ગ ર હવે મગર માં કયો ગ આવે આપણે મગર વાળો શબ્દ પહેલા ચિત્ર જોઈ શબ્દમાં તો શીખી ગયા છીએ સાદા શબ્દોમાં ભાઈ લખાઈ ગયું છે બરાબર ને તો મ ગ ર લખાઈ ગયું પછી લખો ક મ અળ શું છે ક મ અળ આ પણ સાદો જ છે હો ધ્યાન રાખી લખજો મેમ લખવાના નથી બોર્ડ ઉપર નહીં તો પાછા તમે જોઈને સુધારી દો બરાબર છે ક મ અળ પછી લખો બસ 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 મારી અસવાની બસ છે ને બસ બરાબર લખાઈ ગયું ભાઈ બસ પછી લખો મી મી ના ર મી ના ર શું છે મી ના ર મી ના ર
ભાઈ ભારત ત્રણ અધ્યક્ષ ને કોને છે પણ પેલું કાન કી ને આવે એમાં તમારે વિચાર કરવો પડે કે શું કઈ નિશાની કરીશું નહીં ભાઈ બરાબર ને લખ્યું ભારત પછી લખો પાન પાન ઝાડનું પાન હોય ને ભાઈ પાન Thank you, buddy.